તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કર્યું. રાજકોટ શહેરની અંદર 2 ડીસીપી, 7 એસીપી, 18 પીઆઈ, 53 પીએસઆઈ, 7 મહિલા પીએસઆઈ, 590 પોલીસ, 110 વોર્ડન મળી અને 787 જેટલો પોલીસનો બંદોબસ્ત કરાયો હતો. રેસકોર્સ મેદાનની પોલીસ પરેડની અંદર ગુજરાત પોલીસ, મધ્યપ્રદેશ પોલીસ અને કોસ્ટગાર્ડ, આર્મી સહિત 27 પ્લાથુને ભાગ લીધો હતો. તો રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો સમારોહ આ વખતે રાજકોટની અંદર યોજાયો હતો, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કર્યું. પ્રજાસત્તાક દિવસની ઉજવણી, રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટની અંદર રંગે ચંગે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અહીં ધ્વજવંદન કર્યું. તો રાજકોટ શહેરમાં 2 ડીસીપી, 7 એસીપી, 18 પીઆઈ, 53 પીએસઆઈ, 7 મહિલા પીએસઆઈ, 590 પોલીસ, 110 વોર્ડન એમ મળી અને 787 જેટલા પોલીસનો બંદોબસ્ત અહીં જોવા મળ્યો. કોતરમાં પ્રજાસત્તાક પર્વની ખૂબ શાનદાર ઉજવણી, રાજ્યકક્ષાનો ઉત્સવ રાજકોટમાં ઉજવાણો છે. પ્રજાએ ખૂબ પોતાના ઇન્વોલ્વમેન્ટ સાથે, જનભાગીદારીથી પ્રજાનો પોતાનો ઉત્સવ એ રીતે રાજકોટે ઉજવો છે. આજે ધ્વજવંદન રાજ્યપાલના વરદહસ્તે થયું અને પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિશેષ પોલીસ દ્વારા જે દિલ ધડક બધા કાર્યક્રમો થયા છે, હું એમ માનું છું કે ખૂબ વીરતાપૂર્વક એક જોમ અને જુસ્સા સાથે આપણે 26મી જાન્યુઆરીની ઉજવણી કરી છે. Thank you.